બીજા બધા સાહેબ માટલા ને એ બધું બનાવીએ છીએ. પેલા ચાકડા કરતા સારું પડે છે. મહેનત ઓછી પડે છે ને. હવે જેને જેને બંધ કરી કાઢ્યું હોય ને કામ એ બધાને આ ચાકડાની દિશામાં આગળ વધારજો. હા, મોદી સાહેબે સરસ વ્યવસ્થા કરી દરેક ગામમાં ચાકડા આપવાની, અને આ વેચવાની વ્યવસ્થા થઈ જશે. રેલવે વાળા જ લઈ લેશે બધી, કારણ કે હવે પ્લાસ્ટિકના કપો આપણે બંધ કરી કાઢવાના છે. અને તમે બનાવો પછી બંધ કરાય ને, નહીં તો ચા ક્યાંથી પીવો? એટલે પહેલા તો અમારે બનાવવા પડે. પ્રજાપતિ ભાઈઓ બહેનો બંધ કરી નાખ્યો માટીકામ કરવાનું, એ ચાલુ કરાવવું જોઈએ. કલેક્ટર શ્રી બધાને ચાકડા મળે એવી વ્યવસ્થા કરવાની દરેકે દરેક ગામમાં. ગાંધીનગર મત ક્ષેત્રમાં દરેક ગામમાં ઇલેક્ટ્રોનિક ચાકડો મળે એની વ્યવસ્થા કરવાની. એટલે સાહેબ તમે તમારા સગાવાલામાં બધામાં મેસેજ પહોંચાડજો, એક પોસ્ટકાર્ડ નાખી, કે જેને ચાકડો જોતો હોય કલેક્ટર ગાંધીનગરના ત્યાં સંપર્ક કરે, વ્યવસ્થા થઈ જશે એની. હા ચલો, આજથી સારું થયું છે, ચાલુ થયું તમારું. હવે બધી ચિંતા કરીશું કે બધી બધી તમારી કુંડળી વેચી જાય. હા ચલો સરસ. કલેક્ટર સાહેબ 5000 કુંડીઓનો ઓર્ડર આજે લઈ આવ્યા છો તમારો, એટલે સારું છે. તમારે પાલનપુર રેલવે સ્ટેશનમાં, અમદાવાદ રેલવે સ્ટેશનમાં એ વાત થઈ ગઈ છે. હા એટલે જેટલા લોકો બનાવશો બધાની કુંડીઓ રેલવે સ્ટેશન પર જ વપરી જાય એવી વ્યવસ્થા થઈ જશે. ભગવતીબેન આવો તમે આગળ. નાગેશ્વર બચત સખી મંડળ દ્વારા સંચાલિત ટી સ્ટોલને આ પરવાનગીનો હુકમ માન્ય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્ય સંચાલિકા ભગવતીબેન પ્રજાપતિએ સ્વીકાર્યો. આ સાથે જ પાલનપુર રેલવે સ્ટેશન પર આવેલા અંબી પજવાણી ટી સ્ટોલે 5000 કુંડીઓનો ઓર્ડર આજના આ લોકાર્પણના દિવસ નોંધાયેલ છે, જે ઓર્ડર માન્ય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વસહાય જૂથને અર્પણ થશે. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા નિર્મિત માટીમાંથી બનાવેલ ચા માટેની કુરડી તથા માટીના વાસણોનું માન્ય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ગાંધીનગર પર છે અત્યારે અમિત શાહ. ગાંધીનગર રેલવે સ્ટેશન પર તેઓએ ટી સ્ટોલનું લોકાર્પણ કર્યું. રેલવે સ્ટેશન પર મહિલા સ્વસહાય જૂથના આર્થિક ઉત્થાન માટે ફાળવણી કરવામાં આવી. આજે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમિત શાહ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિનું પર્વ શરૂ થઈ ગયું છે અને નવરાત્રિ દરમિયાન દર વર્ષે અમિત શાહ પોતાના વતન આવતા હોય છે. મા અંબેની પૂજા અર્ચના કરવા માટે તેઓ અહીં આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ તેઓ અહીં આવ્યા છે. ત્યારે અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે અત્યારે તેઓ ગાંધીનગર પર હાજર છે અને ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો હાલમાં જ રેલવે સ્ટેશન પર તેઓએ ટી સ્ટોલનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં છે હાલમાં.
અને રેલવે સ્ટેશન પર ટી સ્ટોલનું લોકાર્પણ તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન પર ટી સ્ટોલના લોકાર્પણ પ્રસંગે તેઓએ ત્યાં હાજર મહિલાઓની સાથે વાતચીત પણ કરી અને હાલમાં જ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નવરાત્રિના પર્વ દરમિયાન તેઓ તેમના વતને હાલમાં પધાર્યા છે. દર વર્ષે તેઓ નવરાત્રિ દરમિયાન વતન આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ અહીંમાં અંબાની આરાધના કરવા માટે પધાર્યા છે અને અનેક ખાતમુહૂર્તના તેમજ લોકાર્પણના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. ત્યારે હાલમાં જ ટી સ્ટોલનું લોકાર્પણનું કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ત્યાં હાજર મહિલાઓની સાથે તેઓએ વાતચીત પણ કરી. વધુ માહિતીની સાથે મયુર માકડિયા જોડાઈ ગયા છે. જી મયુર, આજે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. અમિત શાહ આજે પોતાના વતન પધાર્યા છે નવરાત્રિ નિમિત્તે, ત્યારે હવે આગળ શું કાર્યક્રમ રહેશે અને હાલમાં જ ટી સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું? બિલકુલ, તમને જણાવી દઉં કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ પોતાની લોકસભા વિસ્તારની મુલાકાતે આવેલા છે. બે દિવસનો તેમનો પ્રવાસ છે અને બે દિવસના પ્રવાસની અંદર પહેલો કાર્યક્રમ જે છે તે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવેલો છે. જે મહિલા જૂથો છે તેમના ઉત્થાન માટે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે તે અંતર્ગત આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત જે મહિલાઓ ને જે માટીકામ માટે જે ઇલેક્ટ્રિક ચાકડા આપવામાં આવેલા છે તો તે મહિલાઓ સખી મંડળની જે મહિલાઓ છે તેમની સાથે તેમને આજે ઇન્ટરેક્શન કરેલું હતું. સાથે જ જે પ્રદૂષણ મુક્ત અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જે કપ છે તે તૈયાર થાય અને તે માટે જે માટીના જે ચાના કપ છે તે તૈયાર કરે તે માટે જે ઓર્ડર છે તે મહિલાઓને આપી દેવામાં આવેલો છે. 5,000 જેટલા જે કુંડળીઓ છે ચા માટેની તેનો ઓર્ડર આ મહિલાઓને આપવામાં આવેલો છે. સાથે જ જે પિસ્તોલ છે તેનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવેલું છે અને હવે જે છે તે સ્વામિનારાયણ સંકુલ છે તેમનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ ઓક્સિજન પ્લાન્ટ છે તેનું પણ ઉદઘાટન સહિત સાથે તેમના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે તેમને એડોપ કરેલા ગામ છે તેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ પોતાના માદર વતન માણસા ખાતે તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને ત્યાં જે માતાજીનું મંદિર છે ત્યાં પૂજા અર્ચના તે કરવાના છે. જી મયુર, આભાર માહિતી બદલ. તો રેલવે સ્ટેશન પર હાલમાં જ અમિત શાહે ટી સ્ટોલનું લોકાર્પણ કર્યું છે, ખાતમુહૂર્ત કર્યું છે, મહિલાઓની સાથે વાતચીત પણ કરી છે. ત્યાં માટીના કપ રાખવામાં આવ્યા છે. દૃશ્યમાં પણ અત્યારે જોઈ શકાય છે મહિલા સ્વસહાય જૂથ આર્થિક ઉત્થાન માટે ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસનો જે પ્રવાસ છે તે અંતર્ગત અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તે અંતર્ગત આ પહેલો કાર્યક્રમ હતો જેમાં અમિત શાહે હાજરી આપી છે ગાંધીનગર ખાતે અને ત્યાં ટી સ્ટોલનું, રેલવે સ્ટેશન પર ટી સ્ટોલનું હાલમાં જ અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. માટીકામ સાથે સંકળાયેલી ત્યાં જે હાજર હતી મહિલાઓ તેમની સાથે પણ અમિત શાહે સંવાદ કર્યો હતો અને દ્રશ્યમાં જોઈ શકાય છે માટીના કપ રાખવામાં આવ્યા છે અને હાલમાં જ અમિત શાહે માટીના કપમાં ચા પણ પીધી છે. કલેક્ટરે 5,000 ઓર્ડર આપ્યો છે. અમિત શાહે ટી સ્ટોલ પર હાલમાં જ એ માટીના જ કપમાં ચા પણ પીધી છે. તો કલેક્ટરે આપ્યો છે 5,000 ફૂલડીનો સ્ટોર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં અમિત શાહ પોતાના વતન પધાર્યા છે નવરાત્રિ નિમિત્તે, ત્યારે અનેક કાર્યક્રમો થવાના છે. એ અંતર્ગત આ પહેલો કાર્યક્રમ હતો. હવે આગળ પણ અનેક ખાતમુહૂર્તના કાર્યક્રમો થવાના છે અને ત્યારબાદ તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને અમિત શાહ પોતાના માદર વતન માણસા પણ પહોંચવાના છે. ખાતમુહૂર્તનો કાર્યક્રમ જે છે એ સમાપ્ત થઈ ચૂક્યો છે અને અમિત શાહ ત્યાંથી રજા પણ લઈ રહ્યા છે. બે
બે દિવસનો આ પ્રવાસ કહેવામાં આવી રહ્યો છે. પહેલો આ અત્યારે જે પહેલો કાર્યક્રમ હતો તે અંતર્ગત ત્યાં હાજર મહિલાઓની સાથે પણ તેઓએ વાતચીત કરી છે.